सब्सक्राइब करो आ चैनल ने। ચોરી નો માલ લેવામાં આવે મૂકજો મૂક ફોન શું કીધું બૈરી આપી દે એ તો મારે આપી દે તને કોક બળે તો મને કેજે મૂક ફોન મૂક કેવા કેવા ધંધા શીખવે છે મારી નાખેગા ક્યાં અને આ શું હે એ આ કયા હનીમૂન કરવાની હોટલ સમજો છો નીકળો નીકળો અહીંથી નીકળો કહું છું એ હટ એ બકરાડાડી તને અમે સુવાગ્રત વાળા લાગીએ છીએ હે અરે આ 100% ચોરી નો માલ છે એ આ પડી એ પણ વરરાજા સાથે થાપી એ ભાઈ આ વરરાજા નથી આ તો ચોરો નો રાજા છે પડી સમજે વાહ 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 શું છે કે ભાવતાલ કરી નાખી આપણે 2 લાખ આપી દઈશું હું નહીં મિલ પડે 2 લાખ 3 લાખ માં ફાઇનલ કરો અરે ભાઈ ચાલો ને યાર પેલી દુકાન જઈએ 4 લાખ બોલે એની મારો શું છે એ દાનો પડતે એમાં શું છે કે મોણી નો ટાઈમ તે તમારો ભાઈનો ને મારો ભાઈનો બેયનો ભાઈનો આ પાડી દો ને એ પાણી દીધી આ પાડી દીધી પાણી દીધી પાણી દીધી આ પાણી દીધી આ પાડી દીધી ભાઈ આ પાડી દીધી ડન તું વાંધો નહીં લ્યો હા ચાલ ચોનિયા માલ કાઢ ફટાફટ એ એ એ એ એ શું કરે આ માલ શું કામ કાઢે એ બાપુજીનો માલ છે હે આ 2 પટારામાં હું છે એ તને ખબર છે એની અંદર પેલું પીળું પીળું પહેરવાનું બહુ બધું આવે છે ને એ છે અરે જો જો તારી આંખો ફાટી જશે રોકડા રૂપિયા જેવી જો છે ને ચકાચક આલે ખોલાય નહીં અડાઈ નહીં જોવાય નહીં કાઈ કરાય નહીં એક કામ કરો જાંગડ સમજીને 10 આપી દઈશ બસ લાખ બોલવા તો દ્યો યાર બાય હવે છે ને હું અંદર જઈને રોકડા લઈ આવું કાંઈ બી ગ્રાહક બનજો ગ્રાહકનો સંતોષ એ જ મારો મુદ્રાલેખ છે તમારે આજ કપડાં પહેરીને જવાનું છે આ પણ લેશો 450 રોકડા આપી દઈશ એમને નહીં જવા દઉં હું જીન્સ ટીશર્ટ સામે આપીશ તમારા માપના 50 કાપી લેજો આઈ નહીં નહીં ટ્રાયલ રૂમ રાખ્યો છે ને આ ફૂલી એસી નોન એસી તમે ત્યાં પહોંચી જાઓ હું કપડાં બદલો હું રોકડા લઈ આવું છું રોકડા કપડા કપડા રોકડા કપડા કપડા રોકડા ભાઈ ના કંદર કપડા રોકડા કપડા રોકડા કપડા રોકડા કપડા હું પહેલેથી જ કહેતો હતો કે શેઠ ધનરાજ જોડે લડવામાં કોઈ ફાયદો નથી પણ તમે છો નીકળી પડ્યા શેઠ ધનરાજ સાથે લડવા કોઈ ફાયદો નથી કાલ સવાર સુધીમાં કોર્ટમાં પૈસા નહીં ભરો ને તો તમે કેસ હારી જશો અને આ જગ્યાએથી પણ હાથ ધોવા પડશે તમારે સમજાય છે પછી કોઈ પણ એમ ન કહેતા કે આ વકીલ ઓઝાએ શેઠ ધનરાજ પાસેથી પૈસા કહીને તમને ફસાવી દીધા કોર્ટ કાગળિયાને જાણતું નથી કારણ કે કાયદો કાયદાને જુએ છે અને કાયદો કોઈને નથી ઓળખતો માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને આલે 3 મહિનાનો એડવાન્સ હે કડાકોટ એક વાત યાદ રાખજે જ્યાં સુધી આ સૂર્ય જીવે છે ને ત્યાં સુધી આ બસ્તીનો હફતો કોર્ટ માં એડવાન્સ ભરીશ ઉધાર નહીં સમજો અને હવે
હવે કાલે આ રૂપિયા કોર્ટમાં જમા કરાવી દેજે. ચાલ. હે વકીલ, રસીદ. અને કાળા ડગલા, આ છે ને કોર્ટમાં જમા કરાવજે, તારા એકાઉન્ટમાં નાય, નહીં તો આખે આખો તને જમા કરી દે. પડી સમજ? ચુનિયા. હું બોલ્યો? ચુનિયા. હા, નામ જ ચુનિયો છે, બાકી બહુ હોશિયાર છું. પડી સમજ? હવે અહીંયાથી ઢીંચાક થઈ જા. જય શ્રી કૃષ્ણ. હા, જરા એડ દીધા. બેટા સૂર્યા, અરે આ શું કરો છો? અરે તમે તો મારા પિતા સમાન છો, મારે તમને પગે લાગવું જોઈએ. અરે બેટા, ભગવાન તને ખૂબ ખૂબ સુખી રાખે. આજના કળિયુગમાં સગો દીકરો પોતાના બાપ માટે પણ આટલું બધું નથી કરતો કે જે આ વસ્તી માટે તે કરી બતાવ્યો છે. બેટા, તને ભગવાન ખૂબ ખૂબ સુખી રાખે. બેટા, ભગવાનને તો અમે નથી જોયા, પણ અમારી માટે તો તું જ ભગવાન છે. અમે તારો ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલીએ બેટા. ઉપકાર? કોનો ઉપકાર? કેવો ઉપકાર? કયો ઉપકાર? એ કાકી, હું કોઈના પર કોઈ ઉપકાર નથી કરતો. અરે આટલો હતો હું, આટલો એક્સિડન્ટમાં મા બાપ કોના ઘરમાં, કોના ઘરમાં દૂધ પીધું, કોના ઘરમાં ચા પીધી, કોના ઘરમાં રોટલી ખાધી. અરે આ આખી બસ્તીએ મને મને મા બાપની જેમ મોટો કર્યો છે. આ બસ્તીના મારા ઉપર ઉપકાર છે, મારા બસ્તી ઉપર નહીં. બેટા સૂર્યા, આટલા બધા રૂપિયા, તું કોઈ ખોટા રસ્તે ખોટા કામ તો નથી કરતો ને? ખોટા રસ્તે ખોટા કામ કરીને જ મોટા રૂપિયા મળે છે કાકા. એક દિવસ એની સજા પણ ખૂબ મોટી મળે છે બેટા. અરે આટલા લોકોને મજા આપવા માટે સજા મળતી હોય ને તો હસતા હસતા સજા ભોગવવા તૈયાર છે આ સૂર્યા. ભાઈ મૂડ બનાવવા જઈએ. ચલો મંડલી. આ દુનિયામાં જ્યાં સુધી બકરાઓ જીવે છે ત્યાં સુધી આપણી દુકાન બંધ થશે. રોજ નવો બકરો અને રોજ મટન બિરયાની. એ ભાઈ, કોઈ ઘાસ ચરતો બકરો પડ્યો કે નહીં? ભાઈ આ છગનલાલ નો માલ નથી, નહીં તો તું બેંક લૂંટવાની વાત કરે. અરે તને શરમ આવે છે યાર? આજકાલ બેંકમાં સીસીટીવી લાગેલા હોય છે, પેલા સીસીમાં અને પછી ટીવીમાં. એવા મારશે કે બેહવા લાયક નહીં રેવાય.